विद्यार्थी मित्रों धोरण त्रण विषय गणित चैप्टर सेवा सात नंबर प्रकरण है जेमा आपणे अगाउ पाठ्यपुस्तक पेज नंबर 107 सुधीनो अभ्यास कर्यो के अहींया आपणे 2008 नुं कैलेंडर जोयुं अने तहेवारो विषे के कयो तहेवार पहेला आवे पछी आवे ए विषे समझ्या एना पछी कैलेंडरनो जादू કે તમે કેલેન્ડરના વચ્ચેના જે ત્રણ લાઈન છે આખું કેલેન્ડર એટલે કે પહેલી તારીખથી 31 તારીખ સુધીનું કેલેન્ડર હોય એમાં વચ્ચેની વાર પ્રમાણે ગોઠવણી કરી અને વચ્ચેની જે ત્રણ લાઈન છે એને તમે આડી ઊભી કોઈ પણ રીતે એનો સરવાળો કરો તો જવાબ શું આવે સરખો જ આવે છે એ જાદુ જોયો અને બીજો એક જાદુ એવો હતો કે જે કેલેન્ડરની ઊભી પાંચ લાઈન થાય એને એક એમાંથી વચ્ચેની સંખ્યા હોય એને તમે 5 વડે ગુણો એટલે એનો સરવાળો મળી જાય જેમ કે અહીંયા 30 કોઈ પણ એક લાઈન છે અહીંયા રવિવારની લાઈન છે તો રવિવારના જે આખા મહિનાના રવિવાર આવે છે એ 3 10 17 24 અને 31 તો આ દરેક સંખ્યામાં વચ્ચેની સંખ્યા જોવાની કે વચ્ચેની સંખ્યા કઈ છે 17 તો 17 ને 5 વડે ગુણી નાખો એટલે આ ઊભી સંખ્યાનો સરવાળો એટલો જ થશે તો તમે ગુણાકાર કરી લો 17 ગુણ્યા 5 7 5 35 નો 5 વડે ગુણી 3 5 એક 5 5 ને 3 8 તો જો ગુણાકાર કરીએ તો જવાબ કેટલો આવ્યો 85 પછી ઊભો સરવાળો કરી જોઈએ 7 અને 3 10 10 ને 4 14 14 ને 15 નો 5 વડે ને બધી 1 1 અને 1 2 2 ને 1 3 3 ને 2 5 5 અને 3 8 તો જોયું તો સેલી રીત કઈ પડે કે વચ્ચેની સંખ્યાનો ગુણાકાર કરો એટલે ઝડપથી જવાબ મળી જાય બરાબર તમારે 5 સંખ્યાનો સરવાળો કરવાની જરૂર પડે નહીં એ રીતે કોઈ પણ મહિનાનું કોઈ પણ વર્ષનું ગમે એ કેલેન્ડર હોય એમાં જે 5 લાઈન વાળો સંખ્યા છે એમાંથી વચ્ચેની લાઈનનો એટલે કે વચ્ચેની સંખ્યાનો તમે 5 વડે ગુણાકાર કરો તો એ લાઈનના સરવાળા જેટલો થશે તો આ આપણે બે જાદુ શીખ્યા હવે આજે આપણે એના પછીનો જે પેજ છે પેજ નંબર 108 એમાં એક पाठ्यपुस्तक पेज नंबर 108 એમાં પેડક દેવીની એક સત્ય વાત એટલે કે સાચી વાત હોય એની વાત કરેલી છે તો એના વિશે જોઈએ મારું નામ પેડક દેવી છે હું ઝારખંડના ધનાબાદ જિલ્લાના એક ગામમાં રહું છું મને શાળામાં જવાની તક કદી મળી નથી મને યાદ છે કે જ્યારે હું 5 વર્ષની હતી ત્યારે મારો પગ ભાંગ્યો જાંબુના ફળ ખાવા માટે હું ઝાડ પર ચડી હતી પરંતુ ડાળી ભાંગી અને તૂટી તેથી હું નીચે પડી હજી પણ શિયાળામાં મારો પગ દુખે છે અમારા બકરા ચરાવતી વખતે અમે રમતમાં વધારે પ્રવૃત્ત રહેતા એક વખત 10 વર્ષની ઉંમરે મને ખૂબ ઠપકો મળ્યો કારણ કે મારાથી એક બકરું ખોવાઈ ગયું હતું 15 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા મારા પતિ મારા કરતાં ઘણા વધારે મોટા મારા લગ્નના 3 વર્ષ પછી મારી પ્રથમ પુત્રીનો જન્મ થયો જ્યારે હું 20, 22, 24 વર્ષની ઉંમરની હતી ત્યારે મારે ત્રણ બાળકો થયા પછી સમય વધારે ઝડપથી પસાર થયો હું મારા ખેતર ઘરકામ અને મારા પશુઓની સંભાળમાં રોકાયેલી રહી પરંતુ 35 વર્ષની ઉંમરે મારી આ દુનિયાનો અંત મારા પતિ માંદા પડ્યા અને મરી ગયા તેમના ભાઈઓએ અમારા ખેતર પડાવી લેવાનો પ્રયત્ન કર્યો જેઓએ મને ખૂબ ખરાબ રીતે મારી અને કહ્યું કે હું ડાકણ છું કેટલા સારા લોકોએ મને બચાવી જે લોકોએ મને મારી હતી તેમની સામે અમે મુકદમો એટલે કે કેસ કર્યો
विश्लेषण जोयुं। ज्यारे हूँ 45 वर्षनी हती त्यारे हूँ लखता वाँचता शीखी। 2 वर्ष पछी मैं मारी सौथी मोटी दीकरीने परणावी। अत्यारे मारी उमर 50 वर्षनी छे। मारा पोत्र साथे मने रमवानुं गमे छे। ते शाळामां अभ्यास करे छे। હવે અહીંયા પેડક દેવી નામની સ્ત્રી છે એની આખી જિંદગીની કે જ્યાંથી એનો નાનપણથી તે અત્યારે એની ઉંમર 50 વર્ષની છે તો આખી જિંદગીમાં ક્યારે એણે શું કાર્ય કર્યું એમાં અમુક કાર્યોની અહીંયા વાત કરેલી છે તો એનો જન્મ પેડક દેવીનો જન્મ ક્યાં થયો હતો ઝારખંડના ધનાબાદ જિલ્લામાં ઝારખંડ આપણા ભારતનું એક રાજ્ય છે तो ए राज्य जो गाम है धनाबाद जिलो त्याँ जन्म थयो हतो। हवे आपणे अगाउ आसपास में सीख्या के अमुक गरीब लोग हो घर की सार संभाळ माटे नाना बाळकोनी सार संभाळ माटे अथवा एमना मम्मी पप्पा ने आर्थिक रीते मदद माटे तेओ शाळा में जई शकता नथी अने भणी शकता नथी तो आ पेडक देवी की बात पण एवी ज छे के ए क्यारे शाळाए गई नथी કેમ કે અત્યારથી 50 વર્ષ પહેલા અમુક બાળકોને જ ભણાવતા બધા બાળકોને ભણતર નહોતું મળતું એટલે પેડક દેવી છે એમની કદાચ આર્થિક સ્થિતિ સારી ન હોય અથવા વધારે ભાઈ બહેન હોય ખેતીનું કામકાજ હોય તો એના માટે એના મમ્મી પપ્પાએ એમને ન ભણાવ્યા હોય એવું બની શકે તો એમને શાળાએ જવાની તક મળી નહોતી પછી બીજી શું વાત કરે છે કે જ્યારે 5 વર્ષની પેડક દેવી 5 વર્ષના હતા ત્યારે એમનો પગ ભાંગી ગયો હવે કઈ રીતે ભાંગ્યું હતું તો નાના છોકરા જ્યારે સ્કૂલે ન જતા હોય ખેતર પાદર જતા હોય ત્યારે શું કરે કે પાદરમાં કે ક્યાંય પણ ઝાડ હોય ને તો ઝાડ ઉપર ચડવું એમને વધારે ગમે તો આ પેડક દેવી પણ નાના હતા ત્યારે જાંબુના ફળ ખાવા માટે ઝાડ પર ચડે અને ઝાડની ડાળી છે એ ભાંગી ગઈ એટલે કે તૂટી ગઈ તો પેડક દેવી નીચે પડી ગયા અને નીચે પડ્યા તેથી એમનો પગ ભાંગ્યો અને એ જે ભાંગી જાય ત્યારે પછી અત્યારે જે ઓપરેશન ને એવું કરે છે એ સમયે નાના બાળકો કદાચ ઘરે જાણ પણ ન કરે આવું થોડું ઘણું વાગ્યું હોય એટલે શું કરે કે એનો દુખાવો પછી પાછળથી જ્યારે વધારે ઉંમર થાય ત્યારે વધારે દુખાવો થાય તો એ કહે છે કે હજી પણ શિયાળામાં મારો પગ દુખે છે કે નાનપણમાં તો આપણને એટલી બધી અસર ના દેખાય પણ જેમ જેમ મોટી ઉંમર થતી જાય એમ જે પહેલાંનો વાગેલું હોય એનો દુખાવો પછી પાછળથી થાય અને આ હાડકાનો સાંધાનો એનો દુખાવો મોટી ઉંમરે વધારે થતો હોય છે અમારા બકરા ચરાવતી વખતે અમે રમતા રમતમાં વધારે પ્રવૃત્ત રહેતા કે જ્યારે તેઓ ખેતરે બકરા એમને બકરા હશે તો એઓ બકરા ચરાવવા માટે જતા હશે તો એ વખતે છે એ રમતા જાય અને બકરાને ચરાવતા જાય તો બકરા ચરાવીને પાછા સાંજ પડે ઘરે લઈ આવે તો એમાંથી એકવાર એવું બન્યું કે એમનાથી એક બકરું ખોવાઈ ગયું તો એ લોકોને બકરાની ઘણી બધી કિંમત હોય તો એમનાથી જે બકરું ખોવાઈ ગયું હતું તો ઘરના એના વાલી છે એના મમ્મી પપ્પા હોય કે દાદા દાદી હોય એને ઠપકો આપે છે કે 10 વર્ષની ઉંમર થાય ત્યારે એમને આ રીતે એમનાથી એક બકરું ખોવાઈ ગયું તો એમના વડે એટલે કે ઘરના વ્યક્તિ એમને ઠપકો આપે છે અને વઢે છે 15 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા તો એ સમયે નાની ઉંમરમાં જ લગ્ન કરી દેવામાં આવતા તો આ રીતે પેડક દેવી છે એ પણ જ્યારે નાના 15 વર્ષના હતા ત્યારે તો 15 વર્ષ એટલે શું કહેવાય કે છોકરીઓ 8માં 9માં ભણતી હોય ત્યારે એ વર્ષે એટલી ઉંમર હોય ત્યારે લગ્ન કરી દેતા તો એ 15 વર્ષના હતા ત્યારે એમના લગ્ન થયા હતા મારા પતિ મારા કરતા ઘણા મોટા હતા એમના પતિની ઉંમર તો ઘણી વધારે હતી પછી જ્યારે એમના લગ્નના 3 વર્ષ થયા ત્યારે એમને પ્રથમ દીકરી પુત્રીનો જન્મ થયો એટલે કે પહેલો દીકરીનો જન્મ થયો પછી 22 વર્ષના થયા ત્યારે બીજું બાળક થયું અને 24 વર્ષના થયા ત્યારે ત્રીજું બાળક થયું એમ પેડક દેવીને 3 સંતાનો હતા પછી જેમ જેમ ઉંમર વધતી ગઈ એમ ઘરના કામમાં પરોવાતા ગયા છોકરા થયા મોટા કરવા એમને ઘરનું કામ કરવું ખેતર હોય તો ખેતરનું કામ કરવું એ સિવાય પશુઓની સંભાળ રાખવી ગાયો ભેંસો હોય બકરા હોય તો એમનું પણ ધ્યાન રાખવું એમના દિવસો પસાર થતા ગયા અને જ્યારે
એ 35 વર્ષના થયા ત્યારે એમના પતિ મૃત્યુ પામ્યા, કેમ કે એમની ઉંમર તો પહેલેથી જ એમના કરતાં વધારે હતી, મોટી ઉંમરના હતા. તો એમના 35 હોય તો એમના પતિ કદાચ એમના કરતાં 10 વર્ષ મોટા હોય તો એમના 45 વર્ષ, પણ અમુક કારણોસર એમનું મૃત્યુ થયું હશે. માંદા પડ્યા, જો અહીંયા લખ્યું છે ને કે પતિ માંદા પડ્યા અને મરી ગયા, એટલે કે કંઈક બીમારી એવી આવી હશે કે જેના કારણે એમનું મૃત્યુ થયું. પછી એમની જે જમીન જાયદાદ હોય ને એમાં એમના ભાઈઓ એમની પાસેથી એ લઈ લેવા માંગે છે, પડાવી લેવા માંગે છે કે ખેતર પડાવવાનો પ્રયત્ન કરે છે. તો એમનો મુખ્ય આધાર એ હતો, કેમ કે પતિ અને એ બંને થઈને ખેતરની કમાણીથી પોતાનું ઘર ચલાવતા હતા. જો એમની પાસેથી ખેતર લઈ લેવામાં આવે તો પછી એમને પૈસા ક્યાંથી મળે? ખેતરની આવકથી જ ઘર ચાલતું હતું. તો એમના ભાઈઓ છે, એમના પતિના ભાઈઓ એ ખેતર પડાવી લેવાનો પ્રયત્ન કરે છે અને પેડક દેવીને મારે પણ છે અને ઘણું બધું કહે છે કે તું ડાકણ છે ને આ છે તે છે, એવા ઘણા બધા અપશબ્દો કહે છે. પણ એ સમયે પણ કોઈ સારા લોકો હોય છે કે જે પેડક દેવીને મદદ કરે છે. પછી સલાહ આપે છે કે તમે આ લોકો ખેતર તમારી પાસે લઈ લેવાનો પ્રયત્ન કરે છે તો તમે પોલીસ સ્ટેશન જઈ અને કેસ લખાવો. એટલે પેડક દેવી છે એ 40 વર્ષની ઉંમરે પહેલીવાર પોલીસ સ્ટેશન જાય છે, કેમ કે અત્યાર સુધી જિંદગીમાં ક્યારેય 40 વર્ષ સુધીમાં એમને પોલીસ સ્ટેશન જવાની જરૂર પડી નહોતી. પણ જ્યારે એમના ખેતરનો એમની આવકનું જે સાધન છે એ પડાવી લેવાની વાત થાય છે તો એના માટે તેઓ લડવા તૈયાર થઈ જાય છે અને એમના વિરુદ્ધ કેસ કરે છે. પછી એઓ લખતા વાંચતા શીખે છે અને 2 વર્ષ પછી મારી સૌથી મોટી દીકરી, એટલે કે જેમ જેમ ઉંમર થતી જાય એમ એમના દીકરાઓ પણ મોટા થતા જાય છે, એટલે એમની પહેલી દીકરી હતી એને પરણાવે છે. અને હાલમાં એટલે કે અત્યારે એમની ઉંમર 50 વર્ષની છે અને એમના બાળકો પૌત્ર એટલે કે દીકરાના દીકરાઓ પણ ઘરમાં છે કે તેની સાથે તેઓ રમે છે, એટલે કે એમને રમાડવા ગમે છે અને શાળા જે બાળકો છે એ શાળામાં અભ્યાસ કરે છે. તો આ રીતે એમના જીવનની આખી એમણે વાર્તા કઈ વાત કહી છે કે કઈ ઉંમરે શું થયું છે. તો એના આધારે આપણે એક જીવનરેખા બનાવીએ, બરાબર? કે અહીંયા એક રેખા દોરીએ, પેડક દેવી છે એના જીવનમાં કયા વર્ષે શું થયું હતું એના આધારે આપણે લખીએ. તેના જીવનરેખા પર નિશાન કરો કે દાખલા તરીકે જ્યારે 5 વર્ષની ઉંમર હતી ત્યારે તેઓનો પગ ભાંગ્યો, તો તમારે અવર્ણ લખવાનું. માનો કે અ એટલે કે પેલું કઈ બનાવ બને છે, તો 5 વર્ષની ઉંમરે શું થાય છે? તેમનો પગ ભાંગ્યો. તો અહીંયા 5 આગળ અ લખ્યું. પછી બ માં શું કહે છે? બમાં કે એક બકરું ખોય, તો જ્યારે એમનાથી એક બકરું ખોવાઈ ગયું ત્યારે તેમની ઉંમર કેટલી હતી? તો ત્યારે પેડક દેવીની ઉંમર 10 વર્ષની હતી. તો અહીંયા આપણે 10 કરીશું. ક લગ્ન થયા, કે પેડક દેવીના લગ્ન કયા વર્ષે થયા હતા? તો ક માં આપણે લખીશું 15 વર્ષ. એના પછી છે ડ, તેમને ચોથું બાળક, તેમને ચોથું બાળક તો પહેલું લગ્ન પછીના લગ્નના 3 વર્ષ પછી મારી પ્રથમ પુત્રીનો જન્મ થયો. તો એમના લગ્ન 15 વર્ષે થયા હોય તો પ્રથમ પુત્રીનો જન્મ ક્યારે થયો હોય? 15 પછી 16, 17 અને 18 વર્ષે પહેલી પુત્રીનો જન્મ થયો, બરાબર? અને એના પછી પણ એમને 3 બાળકો થયા, એટલે એમને કુલ 4 બાળકો હતા. તો 20 વર્ષની ઉંમરે બીજું બાળક, પછી 22 વર્ષની ઉંમરે ત્રીજું બાળક અને 24 વર્ષની ઉંમરે ચોથું બાળક. તો અહીંયા આપણને પ્રશ્ન શું કયો છે કે તેને ચોથું બાળક હતું, તો ચોથું બાળક હતું ત્યારે એની ઉંમર કેટલી હતી? તમારે અહીંયા 20 આપેલા જ છે. તો અહીંયા તમારે ક પછી ડ માં તમારે 24 વર્ષ કરવાના છે. ડ માં શું આવશે? 24 વર્ષ. ચોથું બાળક ક્યારે થયું? તો 24 વર્ષની ઉંમરે. ઈ છે પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું. વચ્ચે 30 નંબરનો
अंक पण આપેલો છે એના પછી 35 નહીં 40 45 અને 50 અહીંયા 40 વર્ષ અને અહીંયા 50 વર્ષ આ રીતે આપેલું છે તો વચ્ચે આપણે જોતા જઈએ ઈમાં પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું તો પોલીસ સ્ટેશન કેટલા વર્ષની ઉંમરે જોયું હતું 40 વર્ષની ઉંમરે પ્રથમ વખત પોલીસ સ્ટેશન ગયા પ્રથમ વખત અમે વાંચતા લખતા શીખી તો વાંચતા લખતા ક્યારે શીખ્યા હું 45 વર્ષની હતી ત્યારે વાંચતા લખતા શીખી તો 40 અને 50 ની વચ્ચે 45 આવશે તો અહીં આપણે 45 નંબર લખીશું અને વાંચતા લખતા શીખ્યા એમાં શું આવશે ફ તો અહીંયા તમારે ફ કરવાનું છે અને સૌથી મોટી દીકરીને પરણાવી તો સૌથી મોટી દીકરીને ક્યારે પરણાવી કે 45 વર્ષની હતી ત્યારે લખતા વાંચતા શીખીને 2 વર્ષ પછી મે મારી સૌથી મોટી દીકરીને પરણાવી તો 45 પછી 2 કરો તો 47 વર્ષ થાય કેટલા થાય 47 વર્ષના હતા ત્યારે પ્રથમ દીકરીને પરણાવી હતી તો ત્યાં આપણે ગ કરીશું તો તમારે જીવક રેખા આપેલી છે એમાંથી તમારે અ ભ કણ મુજબ તમારે વર્ષ લખતા જવાનું છે 5 વર્ષે જન્મ થયો 10 વર્ષે પગ ભાંગ્યો 15 વર્ષે લગ્ન થયા 20 વર્ષે પ્રથમ બાળક થયું પછી 24 વર્ષે ચોથું બાળક થયું 18 વર્ષે પ્રથમ બાળક થયું તો પણ 20 ની અંક સંખ્યા તમારે લખેલી છે 24 વર્ષે ચોથું બાળક થયું 40 વર્ષે પોલીસ સ્ટેશન ગયા 45 વર્ષે વાંચતા લખતા શીખ્યા 47 વર્ષે પ્રથમ પુત્રીને પરણાવી અને 50 વર્ષે પોત્રો સાથે રમે છે તો આ થઈ એમની જીવન રેખા તો તમારે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે ત્યાં મુજબ લખવાનું છે તે એના પછીનું ચિત્ર જો ઉંમર વર્ષમાં કે તે ક્યારે જન્મી હતી તે સમય રેખા પર બતાવો કે નીચે એવી જ એક સમય રેખા આપેલી છે કે જેમાં તમને ચિત્ર સાથે બતાવ્યું છે તો તમારે પેલું બોક્સ ખાલી છે જ્યાં તમારે પેડક દેવીનો જન્મ થયો હોય ને એવું એટલે કે નાના બાળકનું ચિત્ર બતાવવાનું છે કે ત્યારે એમનો જન્મ થયો હતો અને ત્યાં અ કરી અને અહીંયા દર્શાવવાનું છે ખાલી ખાનામાં નવી જન્મેલ બાળકી જેવી પેડકીનું ચિત્ર દોરો કે પેલા બોક્સમાં તમારે એવો નાના બાળકનું જન્મેલું બાળક હોય એવું નાનું ચિત્ર દોરવાનું છે તમારી જીવન રેખા બનાવો તમારી આજુબાજુના લોકોને પૂછો અને તમારા જીવનના દરેક વર્ષમાં બનેલી ઓછામાં ઓછી એક વર્ષ એક ઘટના દર્શાવો માનો કે તમારી ઉંમર અત્યારે કેટલી છે 10 વર્ષ બરાબર આપણે આ પેડક દેવીનું જીવન રેખા જોઈએ એ પ્રમાણે તમારે શું કરવાનું છે પેડક દેવી તો 50 વર્ષના હતા પણ તમે અત્યારે ત્રીજા ધોરણમાં ભણો છો તો તમારા કેટલા વર્ષ હોય 8-9 વર્ષ હોય ને તો તમારે શું કરવાનું સંખ્યા રેખા પર 8 વર્ષ સુધીની ઉંમર લખવાની છે આ જીવન રેખા દોરી છે બરાબર પછી તમારે દરેક વર્ષ માટે અહીંયા લખેલું છે અહીંયા 0 લખો તો જન્મ સમય બતાવે બરાબર અહીંયા 0 એ શું બતાવે છે જન્મ સમય પછી 1 2 3 4 5 6 7 8 અને કોઈ બાળકો કદાચ મોટા હોય તો 9 અને 10 વર્ષ સુધીની જીવન રેખા દોરવાની છે હવે એ મુજબ તમારે તમારું દરેક કાર્ય લખવાનું છે કે જ્યારે તમારો જન્મ થયો એ સમયે કઈ જગ્યાએ હતા ક્યાં જન્મ થયો હતો એવો અ કરીને પ્રશ્ન બનાવી શકો છો કે આ તારીખે આ જગ્યાએ મારો જન્મ થયો હતો બોમાં તમે શું લખી શકો કે હું જ્યારે ચાલતા શીખ્યો અથવા ચાલતા શીખી ત્યારે મારી ઉંમર 1 વર્ષની હતી બરાબર પછી 2 વર્ષમાં શું લખી શકો તમારી સાથે કદાચ કાંઈ એવો બનાવ બન્યો હોય તમારા બીજા કોઈ ભાઈ બહેનનો જન્મ થયો હોય અથવા તમે ક્યાંય બહાર ફરવા ગયા હોય તો એક તમે ખ કરીને લખી શકો છો એ પ્રમાણે તમારે દરેક વર્ષમાં 3 થી 8-9 વર્ષ સુધીના જે કાંઈ પણ તમારા જીવનમાં કોઈ ઘટના બની હોય એ દરેક વર્ષનું તમારે તમારી નોટબુકમાં લખવાનું છે આ રીતે જીવન રેખા દોરવાની છે
અને કયા વર્ષે કઈ ઘટના બની એ અભવવાળો લખીને દર્શાવવાનું છે અહીંયા અ કરવાનું છે અહીંયા લખવાનું મારો જન્મ 25/5/2019 છે થયો હતો પછી બ શું આવે હું एक वर्षे अथवा वर्ष ना लखो तो हूँ चालता सीखी एम लखो पछी क પછીના પેજ ઉપર 110 નંબરના પેજ ઉપર કુસુમની જિંદગીનો એક દિવસ આપેલું છે તો આપણે એનો અભ્યાસ પછીના લેક્ચરમાં કરીશું આજનો આપણો લેક્ચર